छोटाउदेपुर जिल्लाना बोडेली तालुका में 22 इंच करता वधु वरसाद पड़ता बोडेली तालुकाना पाणेश गाम में 10-15 फूट पानी घरों थी भराई गया छे। जारे एक महिलानुं मौत थयुं छे अने 30 थी वधु दूधड़ा पशुओना मौत थया होवानुं सामे आव्युं छे। त्यारे सर्वेनी टीमो न आवता पशु मालिको राह जोईने मृत्यु पामेला पशुओनो निकाल करवामां लाग्या छे। तंत्रना अधिकारीओ न आवता गाम लोकोने खूब मुश्केलीनो सामनो करवो पड्यो हतो। लोकोना घरमां रहेल अनाज तेमज जीवन जरूरियातनी चीजवस्तुओ पाणीमां डूबी हती अने काचा मकाननी दीवालो धराशायी હતી। घरों कीचड़थी भराई गया हता, ज्यारे आखा गाममां रस्ता पर कीचड़ना ढगला हता ते जाम्या हता। आ बाबते संखेड़ा धारासभ्यने पूछाता तेवो योग्य जवाब आपी शक्या न हता। ઉચ્છ નદીની અંદરથી આવ્યો અને ઉચ્છ નદી એટલું બધું જબરજસ્ત ભયંકર વરસાદ આવ્યો અને એમાં ગામમાં ઘૂસી ગયો અને બધાના ઘરોમાં ઘૂસી ગયું। એમાં નુકસાન જબરજસ્ત, જાનવર ને માલહાની ને ઘરવખરી બધું અતેપતે થઈ ગયું છે। ઘરમાં ખાવાનું કોઈ ભાવ નહીં, પૂછતું કે કશું જ નથી, કયો કોણ કઈ રીતે હું પોઝિશનમાં રહે છે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ મારી કઈ આરોગ્યનું બી સહાય નથી, કોઈ પાણીની બી સુવિધા બી નથી, આ કીચડ પડ્યું છે રસ્તામાં એના માટેની બી કોઈ જોગવાઈ કરેલ નથી, હજુ જાનવરો પડ્યા છે રસ્તાની મેં મરી મરીને, એનું બી હવે જાનવરોને બી કંઈ એના મતલબ એને ખાડો ખોદીને કે એને ડાબીએ એવી બી હજુ કોઈ સરકાર તરફથી કોઈ હજુ એનો ઉકેલ મળેલ નથી। તમામ માણસોને પાણીની બી હજુ તંત્ર કોઈ સહાય માટે કોઈ અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી કે ભાઈ ચાલો કોઈને અહીં પાણીની સુવિધા મળે કે જમવાની। આ પાણી જે પેઠું એના સિવાય અગાઉ બી 2-3 પાણી આ પાણેજ ગામમાં આવી ગયા, આ કાચા મકાન તમે જુઓ છો આજુબાજુ, એને બી કોઈ સરકાર તરફથી કે ચાલો એને આવાસ મળે કે એનું મકાનને આ ધરાશે થયું અને પાકી દિવાલ મળે એવી બી સગવડ અત્યાર સુધીમાં થયેલ નથી। એટલે આપણી એક રિક્વેસ્ટ છે સરકારને કે જેને ભાઈ કાચા મકાન છે અને જેના નુકસાન થયું છે તે સરકાર સહાય આપે અને કાચા મકાન હોય એમનું સર્વે કરી કે ભાઈ એમને મકાન આપવા જેવું હોય તો એમને આવાસ નિમિત્તે જે બી કંઈ। ઉચ્ચ નદીનું પાણી અચાનક ઘૂસી જતા 10-12 ફૂટનું લેવલ હતું પાણીનું અને ભારે જહેમત બાદ અંતે 4-1 વાગે અમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ઉપલી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, DDO સાહેબ, કલેક્ટર મેડમ બધાનો સહકાર પૂરો રહ્યો હતો અને અમને જે રસ્તામાં ઝાડ પડી ગયા હતા એટલે એમને બી રેસ્ક્યુ કરવામાં તકલીફ પડતી હતી પણ અમને અંતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા 4-1 વાગે। તો કેટલાક ગામ લોકો જે મહિલાઓ છે, મહિલાઓ કહે છે કે અમે છત ઉપર અને ધાબા ઉપર હતી અને અમારું રેસ્ક્યુ થયું નહીં એવું પણ આક્ષેપ છે। રેસ્ક્યુ તો બધાનું કરવામાં આવ્યું હતું અને બધાને પૂછવામાં આવ્યું હતું કે બધાને સહી સલામત સ્થળે કોચિંદ્રા ખાતે મૂકવામાં આવે પણ એ કે હવે પાણીનું લેવલ ઘટતું છે તો પછી કે હવે અમે સહી સલામત જ। બોડેલી તાલુકાનું આ છે પાણેજ ગામ। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે મૂસળાધાર વરસાદ અહીંયા જે વરસ્યો હતો જેને લઈને પાણેજ ગામ આજે આખું બેટમાં ફેરવાયું હતું, લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીંયા જે કેટલાક મકાનોની દિવાલો ધરાશાયી થઈ છે તો કેટલાક પશુઓના પણ જીવ અહીંયા ગયા છે। લોકો પોતાનો જીવ બચાવવા ધાબા ઉપર કાં તો છપરા ઉપર પોતાનો જીવ બચાવવા આ લોકો ચડી ગયા હતા। તંત્ર દ્વારા તંત્રને અહીંયા મદદ બી માંગી હતી, તંત્ર પણ અહીંયા આવ્યું હતું। ગામ લોકો સાથે આપણે વાત કરીશું। કાલે જે વરસાદ આવ્યો હતો કેવી રીતે તમને અહીંયા મુશ્કેલીઓ પડી હતી ને કેવી રીતે તમે વરસાદમાં ફસાયા હતા? સાહેબ એકવાર એમ કે એકદમ પાણી આવી ગયું એટલે ખબર ના પડી, વરી થોડું લીધું થોડું ના લેવાય બીધું જવા દીધું પાણીની અંદર અને અમારા પોતપોતાની જીવ લઈને નીકળી ગયા ડોરો બોરો લઈને, વરી શું કરવાનું, આ ઘર અમારું ઊંચું થોડું હતું તેને મય જાય એને બી પાણી બધું ભરાઈ ગયું એટલે દોરો વળી બચાવ્યો ને અમે થોડો બચ્યું થયું, વળી આજ 5મી વાર પાણી પીએ અમારે તો અત્યાર લગી TDO સાહેબ બી નહીં આવ્યા, કોઈ સાહેબ અમારી માટે આવ્યા જ નહીં કે હું થઈ પાણીની અંદરથી કહેવા માટે પણ નહીં આવ્યા, બોલો વિચાર કરો। આ ગામ માટે NDRFની ટીમ બોટ મંગાવી હતી, NDRFની ટીમ પણ અહીંયા આવી હતી તો તમને એના એમના દ્વારા શું મદદ મળી? કશું મદદ શું મળી, કોઈ મદદ નહીં મળી, આ ગામડા લોકો ખાલી ખીચડી એકલા આપી ગયા, પાણીના જગ આપી ગયા પીવા માટે, બસ બીજું કંઈ જ નહીં હજુ તો। બિલકુલ, જે પ્રકારે ગામના લોકો જણાવી રહ્યા છે કે અમને મદદ મળી નથી પરંતુ તંત્ર કહી રહ્યું છે કે લોકોને અમે અહીંયા રેસ્ક્યુ કર્યું છે, લોકોને રાત્રે જે ફસાયા હતા લોકોને અમે બહાર કાઢ્યા છે। આપણા સાથે બીજા પણ એક અહીંના મહિલા છે, એમનું પણ મકાનની જે દિવાલ છે ધરાશાયી થઈ છે, એમના પશુઓ પણ મર્યા છે,
શું કહેશો બેન, કેવી રીતે મુશ્કેલીઓ પડી છે તમને? કાલ 3 વાગ્યાનું પાણી ચડી ગયું, આખી રાત પાણી એટલું ચડ્યું કે લાઈટો નહીં, કશું નહીં, અંધારા અમે શું કરીએ, ઉપરથી વરસાદ પડે, આખી રાત ઉપર છાપરા ઉપર બેસી જાઓ, 5 વાગે મળખે પાણી ઉતર્યું, બધા આવેલા પણ કઈ જવાનું, રાતે કઈ નીકળીએ, કોણ લેવા આવે મને, પશુ હતા તે પણ તને જ જાય, હા બધું હતું ઘર મેં તો કોઈ વાત જ ના થાય, કેટલું નુકસાન થયું, કોઈ અંડાશ જ ના રહ્યો, બધું બગડી ગયું, ઘર મેં કઈ અમારું કોઈ એ જ નહીં, હિસાબ જ નહીં, કશાનો લુગડો નહીં પહેરવાનો રહ્યો, કશું નહીં, બધું એ થઈ ગયું, બધું ખરાબ થઈ ગયું, રડવાનું આવે પણ શું કરે, મારું તો ગાય હોય પાણી મેં વહેન મેં જતી રહી, પણ શું કરવાનું, બધું બહુ લાગે જવાનું, ઉપરથી ભૂસકો મારીને મરી જવા થાય, પણ શું કરવાનું, હવે શું કરવાનું, કઈ લેવા જવાનું, શું કરવાનું, હવે સરકારને જે કરવું હોય તે કરે, જે સહાય આલવી હોય તે આલે અમોને. બિલકુલ, જે પ્રકારે આ જે એક મહિલા છે પોતાનું દુઃખ ઠાલવી રહ્યા છે, કહી રહ્યા છે કે અમે તો આ નુકસાન વેઠ્યું છે, હવે અમારું કોણ, લોકો મદદ માંગી રહ્યા છે, સરકાર પાસે મદદ માંગી રહ્યા છે, સરકાર હવે આ પાણેજ ગામની વારે આવે, લોકોને મદદ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. રફીક મકરાણી, બુલેટિન ઇન્ડિયા, છોટાઉદેપુર.